અત્યારે પઠાણ પિક્ચરને બોયકોટ કરવા જે વિરોધનો ટ્રેન્ડ ચાલુ છે એમાં વિશે તમારું શું કહેવું છે? પહેલા તો હું એવા ફિલ્મો જોતી જ નથી કે જે ફિલ્મ મિનિંગલેસ હોય, અને 60 વર્ષના કોઈ બુઢ્ઢાને તમે મેકઅપ કરીને અને બહુ 25-30 વર્ષનો યંગ હીરો કરીને દર્શાવો ને એવા ફિલ્મો અત્યારે હાલતા નથી. કારણ કે અત્યારે ઓટીટીના જમાનામાં છે ને બધાને ખબર જ છે કે મોબાઈલ થતા લોકો બધા બહુ સ્માર્ટ થઈ ગયા છે. અત્યારે સ્ટોરીકલ મૂવી હાલે છે, નહીં કે હીરો કે હિરોઈન ઉપર. એટલી તો કોમન સેન્સ બધાનો હોય જ, બધાનો હોય કે બધાને ખબર જ છે. એટલી તો કે ભાઈ અત્યારે એવા ફિલ્મ આવે છે બહુ લો બજેટની પિક્ચર આવી તો આપણને બધાને ખબર છે, કાશ્મીર ફાઇલ, અને એના કોઈ પણ રિપોર્ટરથી લઈ લો કે કોઈ એક્ટર કે એક્ટ્રેસે એને સમર્થન નહોતું આપ્યું, અથવા તો કોઈ એને પ્રમોશન એ નહોતું કર્યું એનું, કે રિપોર્ટરે પણ પોતે એટલા દૂર ભાગ્યા હતા. કારણ કે રિયલ હતું, બધાને ખબર છે કે કાશ્મીરની શું હાલત હતી, એ રિયલ સ્ટોરી આમાં દર્શાવવામાં આવી છે. અનુપમ ખેરે ખુલ્લી નામે આવીને અને પોતે એનું પ્રમોશન એ કર્યું, અને કપિલ શર્મા બહુ કોમેડીના ફાંકા ઠોકતા હોય એને તો એ વખતે કોન્ટ્રોવર્સી ઉભી થઈ ગઈ હતી. તો બધાને ખબર છે કે રિયલ સ્ટોરી અત્યારે હાલે છે, લોકોને રિયલ જોવું ગમે છે, રિયલ જાણવું ગમે છે કે એક્ઝેક્ટલી ઇન્ડિયામાં થયું છે હું અને આ સ્ટોરી શેની છે. એટલે સ્ટોરીકલ મૂવી હાલે, કદાચ તમે ગમે એવી બિકીની પહેરીને આવી જાઓ કે ગમે એવા તમે હોટ ને અશ્લીલ સીન આપવા માંડો ને તો એવી રીતે ફિલ્મો હિટ નથી થતી. અને એનું એક એક્ઝામ્પલ છે આપણે લાલસિંહ ચડ્ડા પિક્ચર આવી જ હતી. પબ્લિક ધારે ને તો રાતોરાત રાજાને રંક બનાવી દે, રંકને રાજા, આ બધાને ખબર છે. કારણ કે મોબાઈલ યુગમાં તે લોકો બહુ સ્માર્ટ થઈ ગયા છે, એ સમય જ અલગ હતો. કે અને આ પછી અમુક અમુક રિપોર્ટરો અને અમુક અમુક એવા હોય ને કે જે આંકડા દર્શાવે કે ફલાણી એટલા કરોડની મૂવી થઈ ને એટલા કરોડની એને કમાણી કરી, આપણે જોવા ગયા છીએ નથી ગયા ને બસ તઈ. અત્યારે તો 7-7, 8-8 મોલની અંદર સ્ક્રીન વાળા થિયેટરો છે, કયા કયા થિયેટરમાં કેટલા કેટલી પબ્લિક જોવા જાય છે એ કોઈને ખબર છે? એવું નથી કે સુરતમાં 3-4 જ થિયેટર છે અને બધા હાઉસફુલ હતા સેટરડે સન્ડે. એટલે આ બધી વસ્તુ છે ને અત્યારે બધાને સમજમાં આવે છે. એટલે પઠાણ મૂવીને લઈને મને કોઈ એનો વિરોધી નથી અને હું એને કોઈ સમર્થન નથી આપતી. કારણ કે હું એવું વિચારું છું વ્યક્તિગત કે તમને ફિલ્મો એવી જોવી જોઈએ અને એવી જોવડાવવી જોઈએ કે જે જીવનમાં કંઈક શીખવે, સમાજને કંઈક સારો સંદેશ આપતી હોય. અને આ મને મેં પહેલેથી જ કીધું, આજ નહીં મારા બધા લાઈવ ચેક કરી લેશું કે હંમેશાની માટે કીધું છે કે મને ફિલ્મો હંમેશા સ્ટોરીકલ મૂવી એટલે કે હોલીડે જેવા કે થ્રિલર છે, સસ્પેન્સ છે, હોરર મૂવી મને ગમે. મેં ક્યારેય રોમેન્ટિક બોમેન્ટિક મૂવી જોવા નથી ગમતા, એવું મેં હંમેશાની માટે કીધું છે. એટલે મને આ ફિલ્મો બહુ ઓછા ગમે છે, એટલે હું તો આ ફિલ્મ નથી જોવા જવાની. અને કદાચ જોવા વહી ગયું હોય ને તો તમને ખુલ્લીને તમે મને સવાલ કરી શકો છો. બાકી પઠાણ મૂવીની અંદર જે પેશો જે લાઈફ હશે ને અને જેને જેને આનો વિરોધ કર્યો છે ને એ પણ પિક્ચર જોવા જશે જ, આ મને ખબર છે. જેને જેને આમાં ખુલ્લીને એમ કીધું છે ને પઠાણ મૂવી આમ ન કરાય આમ ન કરાય, એ મૂવી જોવા જશે. અને અસભ્યતા તો એમાં કહેવાય કે જે આનો વિરોધ પણ કરાય છે, આનો વિરોધ જ ન કહેવાય, આવી વસ્તુને એકદમ મૌન ધારણ કરીને સાઈડ લાઈન કરી દેવાય. સંસ્કાર સુધિત્રા ઘરે ભાઈ નહીં જતો, હા એ મેં કીધું ને વિપુલભાઈ કે બધે જે આમાં વિરોધ કરશે ને એ પણ જોવા તો જશે જ, ભલે એક વીક પછી જાહે પણ જાહે તો ખરા જ. અને મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, કાંઈ વાંધો નહીં. આ તો એ બિચારા એટલા મોટા મોટા ફિલ્મ આપણા માટે જ બનાવે છે ને. પણ અવતાર જેવું મૂવી આવે છે કે જેમાં જુઓ કે બહારનું વિજ્ઞાન કેટલું મજબૂત ને સ્ટ્રોંગ છે ને ક્યાંની ક્યાં દુનિયા પહોંચી. અને આપણે અત્યારે છે ને ધૂણતા વિડીયો હોય ને, કોઈ ધૂણતું હોય ને એના વિડીયો શેર કરીએ છે. કોઈ પણ વસ્તુને ક્યાંક ને ક્યાંક અટકાવી હોય ને તો મારું એવું માનવું છે કે શેર કરવાને બદલે એને એ વસ્તુ ન્યાં ન્યાં અટકાવી દેવી જોઈએ.